जय अंबे। नमस्ते मित्रों, आपणे सेम फाइवनी अंदर शुरू करिए। आपणो सब्जेक्ट छे मित्रों ए छे सब्जेक्ट बिजनेस लो। लो मित्रों, लो सब्जेक्ट एवो छे के जेनी अंदर तमारे इंडियन कायदा अहिया भणवाना छे। कायदो ए एवी वस्तु छे के जो एना दायरा में रहेवामां आवे, कायदा ने समझवामां आवे, कायदो शीखवामां आवे तो कायदो तमने घणी बाबतो शीखवे छे। लो ए शू कहेवा मांगे छे, इंडियन लो शू कहेवा मांगे छे के कई रीते तमारे जे अलग अलग जग्या पर कया कायदा कानून लागू पड़े छे ए तमने बिजनेस लो शीखवाड़शे। आ लोनी अंदर तमारे अलग अलग प्रकारना कायदा सेम फाइनी अंदर भणवाना आवशे। एमा पहेलू आपणे जे मेन समझवानो छे ए पहेलो आपणो छे ए छे इंडियन कॉन्ट्राक्ट एक्ट। कॉन्ट्राक्ट एक्ट, इंडियन कॉन्ट्राक्ट एक्ट, आ टॉपिक आपणे भणवानो छे। मित्रों, इंडियन कॉन्ट्राक्ट एक्ट ए शू कहेवा मांगे छे के भारतीय करार धारो। एटले के तमे ते जे कायदो छे, भारतीय कायदो जे गवर्नमेंटे बनायो छे એ કાયદો સેના માટે બનાવ્યો છે, શા માટે છે, એ કાયદાનું પર્પસ શું છે, પહેલાં તો સૌથી પહેલાં કાયદો કોને કહેવાય એ આપણે શીખવાનું છે। તો સૌથી પહેલાં આપણે ચેપ્ટર નામ છે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ। તો સૌથી પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે કોન્ટ્રાક્ટ એટલે શું, વોટ ઇઝ કોન્ટ્રાક્ટ। કોન્ટ્રાક્ટ એટલે શું, सामान्य भाषा में आपणे एने कहेवाय करार। गुजराती भाषा में केवुं होय तेने कहेवाय करार। तो मित्रों, कॉन्ट्राक्ट एटले शुं, कोई दिवस कॉन्ट्राक्ट शब्द सांभळेलो छे? हाँ, तमे सेमिस्टर जे 4-3 जे बीकॉम एसवाईनी अंदर भण्या हता त्यारे कॉन्ट्राक्ट एकाउंट तमारो सेमिस्टर फॉर्ममां आवतुं हतुं। कॉन्ट्राक्ट એ કોન્ટ્રાક્ટ અલગ વસ્તુ હતી, એ તમે કોઈ કોન્ટ્રાક્ટ લીધો પૂરો કરીને એ અલગ વસ્તુ હતી। અહીંયા કોન્ટ્રાક્ટ એટલે શું કહેવાય એ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ આપણે ભણવાનો છે। કોન્ટ્રાક્ટ એટલે કરાર। તો કરાર કોને કહેવાય, પ્રશ્ન એવો થાય કે કરાર એટલે શું, તમને આવો પ્રશ્ન થાય કે વોટ ઇઝ કોન્ટ્રાક્ટ, કરાર એટલે શું, રાઈટ? તો આનો મતલબ શું થાય છે કરાર એટલે કે અ પર્સન ઇઝ એક્સેપ્ટ પ્રપોઝલ અ પર્સન ઇઝ એક્સેપ્ટ પ્રપોઝલ ફોર ડુ और एब्स्ट्रैक्ट फ्रॉम डूइंग समथिंग अ पर्सन इज एक्सेप्ट प्रपोजल फॉर डू और एब्स्ट्रैक्ट फ्रॉम डूइंग समथिंग इन रिटर्न ऑफ इन रिटर्न ऑफ सम कंसिडरेशन इज कॉल्ड एज कॉन्ट्रैक्ट। आ छे डेफिनेशन एज पर लो। सांभळजो,
ડેફિનેશન શું કહે છે એકદમ ધ્યાનથી સાંભળજો. અ પર્સન ઇઝ એક્સેપ્ટ પ્રપોઝલ ફોર ડુ ઓર એબસ્ટ્રેક્ટ ફ્રોમ ડુઈંગ સમથિંગ ઇન રિટર્ન ઓફ કન્સિડરેશન ઇઝ કોલ્ડ કોન્ટ્રાક્ટ. દેટ મીન્સ કે કોઈ એક વ્યક્તિ કોઈ પ્રપોઝલને એક્સેપ્ટ કરે છે. એક્સેપ્ટિંગ પ્રપોઝલ એટલે કે પ્રપોઝલ પ્લસ એક્સેપ્ટન્સ. પ્રપોઝલ પ્લસ એક્સેપ્ટન્સ પ્રપોઝલને એક્સેપ્ટ કરવામાં આવે છે. ફોર ડુ ઓર એબસ્ટ્રેક્ટ ફ્રોમ ડુઈંગ સમથિંગ, કંઈક કરવું અથવા કોઈ કરવા માટેનું કાર્ય. ઇન રિટર્ન ઓફ કન્સિડરેશન ઇઝ કોલ્ડ કોન્ટ્રાક્ટ. ધારો કે આ પ્રપોઝલ એટલે કે પ્લસ એક્સેપ્ટન્સ આ બંને ભેગું થાય એને કહેવાય એગ્રીમેન્ટ. પ્રપોઝલ પ્લસ એક્સેપ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ એગ્રીમેન્ટ. આ દરેક વર્ડ આપણે સમજીએ છીએ, શાંતિથી બધું સમજીશું, ટેન્શન ના લો. ખાલી તમને બેઝિકલી પહેલાં સમજાવું, આ દરેક વસ્તુ આપણે ડીપમાં સમજીએ. શાંતિથી દેખો, પ્રપોઝલ પ્લસ એક્સેપ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ એગ્રીમેન્ટ. પ્રપોઝલ એક્સેપ્ટ કરવામાં આવે તો એને કહેવાય એગ્રીમેન્ટ. અ પર્સન ઇઝ એક્સેપ્ટ પ્રપોઝલ, કોઈ વ્યક્તિ પ્રપોઝલ એક્સેપ્ટ કરે છે. તો પ્રપોઝલ એટલે શું, પહેલાં તો એ પ્રશ્ન થાય કે વોટ ઇઝ પ્રપોઝલ. શું કહે છે પ્રપોઝલ પ્લસ એક્સેપ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ એગ્રીમેન્ટ? તો પ્રશ્ન આને આપણે સમજીએ, પણ એના માટેનો જે વર્ડ આવ્યો પ્રપોઝલ, તો પહેલાં આપણે સમજીએ પ્રપોઝલ. વોટ ઇઝ પ્રપોઝલ? પ્રપોઝલ એટલે શું? તો પ્રપોઝલને કહેવાય કોઈ દરખાસ્ત. તમે કોઈ વ્યક્તિને કોઈ વિનંતી કરો છો, તમે કોઈ વ્યક્તિને કોઈ રિક્વેસ્ટ કરો છો. જેમ કે તમે કોઈને કહો કે શું તમે મને પેન આપશો, તો તમે દરખાસ્ત કરી, એને કહેવાય પ્રપોઝલ. એટલે અ પર્સન એક્સેપ્ટ પ્રપોઝલ, જો કોઈ વ્યક્તિ તમારો પ્રપોઝલ એક્સેપ્ટ કરશે તો જ કોન્ટ્રાક્ટનું પહેલું પગલું ભરાશે. તમે દરખાસ્ત કરીને બારોબાર જ તમારી દરખાસ્તને ના મંજૂર કરી દેવામાં, ફેંકી દેવામાં આવે, તો ત્યાં કરાર બને નહીં. કરાર બનવા માટેનું પહેલું સ્ટેપ છે પ્રપોઝલ. પ્રપોઝલ એટલે દરખાસ્ત કરવી, મતલબ ટુ મેક રિક્વેસ્ટ ફોર ડુઈંગ સમથિંગ. પ્રપોઝલને શું કહેવાય છે? ટુ મેક રિક્વેસ્ટ ફોર ડુ ઓર ડુઈંગ સમથિંગ ઇઝ કોલ્ડ પ્રપોઝલ. એટલે કે તમે સામેવાળા વ્યક્તિને કંઈક કર્યું અથવા કરવા માટેની કોઈક રિક્વેસ્ટ કરી, તો એને કહેવાય પ્રપોઝલ. એટલે કરાર થવા માટે પહેલું સ્ટેપ આવે છે પ્રપોઝલ, પ્રપોઝ કરવો, રાઈટ? સેકન્ડ થિંગ, તમે જ્યારે આ પ્રપોઝ કરો છો એ વસ્તુ કાયદેસર, મતલબ કે વેલિડ વસ્તુનો પ્રપોઝ હોવો જોઈએ. એટલે એ વસ્તુ પ્રપોઝલ છે. ફોર ડુ ઓર ડુઈંગ સમથિંગ આર લીગલી, સમથિંગ ઇન લીગલી. ધેન પ્રપોઝલ પછીનો વર્ડ આવે છે મિત્રો, એ છે એક્સેપ્ટન્સ. ધેટ મીન્સ તમે જે પ્રપોઝ કર્યો એ પ્રપોઝ સામેવાળો એક્સેપ્ટ કરવો જોઈએ. તમે તો પ્રપોઝ કરી નાખ્યો, પણ જો સામેવાળો એને એક્સેપ્ટ નહીં કરે તો પણ ચાલે નહીં. તમે સામેવાળાને કીધું કે શું તમે મને પેન આપશો, સામેવાળો ના પાડી દે કે હું તમને પેન નહીં આપું, તો ત્યાં કનથી પહેલું સ્ટેપ બને, પછી બીજું સ્ટેપ ના બને તો અહીંયાથી કરાર સ્ટોપ થઈ જાય.
એટલે ખાલી એકલો પ્રપોઝલ ના ચાલે, એટલે કે ખાલી એકલો પ્રપોઝલ ના ચાલે, પ્રપોઝલ પછી એનું એક્સેપ્ટન્સ પણ થવું જોઈએ. જો એ એક્સેપ્ટ થાય તો જ એ કોન્ટ્રાક્ટમાં કન્વર્ટ થાય છે. જો એ પ્રપોઝ એક્સેપ્ટ નહીં થાય તો એ કોન્ટ્રાક્ટમાં કન્વર્ટ થવા માટે શક્ય બનતું નથી. એટલે મતલબ વેન અ પર્સન, વેન અ પર્સન, અ પર્સન એક્સેપ્ટિંગ કન્સર્ન, એક્સેપ્ટિંગ કન્સર્ન ફોર પ્રપોઝલ, અ પર્સન એક્સેપ્ટિંગ કન્સર્ન ફોર પ્રપોઝલ ઇઝ કોલ્ડ એઝ એક્સેપ્ટન્સ. ફોર ડુઈંગ સમથિંગ, ફોર ડુઈંગ ઇઝ કોલ્ડ એઝ એક્સેપ્ટન્સ ફોર ડુઈંગ સમથિંગ. મતલબ જ્યારે કોઈ વ્યક્તિ એ એક્સેપ્ટ કરે છે કે હા, એ આ પ્રપોઝલ માટે પોતાની ઈચ્છા બતાવે છે, કન્સર્ન, કન્સર્ન એટલે કે એની ઈચ્છા બતાવે છે કે હા, એ આ પ્રપોઝલ પ્રમાણે કામ કરવા તૈયાર છે એવી એની ઈચ્છા બતાવે છે. વેન અ પ્રપોઝલ એક્સેપ્ટિંગ કન્સર્ન ફોર પર્સન, વેન અ પર્સન, વેન અ પર્સન એક્સેપ્ટિંગ કન્સર્ન ફોર પ્રપોઝલ, જે પ્રપોઝલ મૂકેલું છે એની કન્સર્ન એ કરવા માટે, મતલબ એની તૈયારી બતાવે છે પ્રપોઝલની, એને એક્સેપ્ટન્સ કહેવાય. ફોર ડુઈંગ સમથિંગ એને એક્સેપ્ટન્સ કહેવાય છે. એટલે તમે જે દરખાસ્ત કરી, તમે જે પ્રપોઝ કર્યો, એનો સામેવાળાએ એક્સેપ્ટ કર્યું, એને સામેવાળાએ હા પાડી કે એ તૈયાર છે, તો એ પ્રપોઝલને એક્સેપ્ટન્સ મળે તો એ આગળ વધે છે. એટલે કે ફર્સ્ટ ઓફ ઓલ સ્ટેપ આવ્યું પ્રપોઝલ, અને એ સ્ટેપની અંદર તમે રિક્વેસ્ટ કરી, અને બીજાની અંદર સામેવાળાએ કન્સર્ન બતાવી, હા પાડી, એને ઈચ્છા બતાવી, એક્સેપ્ટ કર્યું એ કાર્ય કરવાની, એને કહેવાય એક્સેપ્ટન્સ. તો આ બંને વસ્તુ ભેગું થાય એટલે કહેવાય એગ્રીમેન્ટ. ખબર પડી? પ્રપોઝલ અને એક્સેપ્ટન્સ ભેગું થાય તો એને કહેવાય એગ્રીમેન્ટ. તો એગ્રીમેન્ટ શું કહેવાશે મિત્રો? એગ્રીમેન્ટ શું કહેવાશે? કે વેન એની લી એની પ્રપોઝલ પ્રપોઝલ આર મેડ બાય સમ પર્સન એન્ડ વિચ ઇઝ એક્સેપ્ટેડ બાય અધર પર્સન ઇઝ કોલ્ડ કોમ્બિનેશન ઓફ બોથ સન ઓફ ધીસ ટુ ટુ થિંગ ઇઝ એગ્રીમેન્ટ. એક્સેપ્ટ બાય અધર પર્સન ઇઝ કોમ્બિનેશન ઓફ ઇઝ કોલ્ડ કોમ્બિનેશન ઓફ ધીસ ટુ થિંગ ઇઝ એગ્રીમેન્ટ. તો જે પ્રપોઝલ કોઈ એક પર્સન કરે છે અને બીજો પર્સન એને એક્સેપ્ટ કરે છે, એક વ્યક્તિએ પ્રપોઝલ કર્યો અને બીજો વ્યક્તિ એને એક્સેપ્ટ કરે છે, તો આ જે એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલો પ્રપોઝલ જ્યારે બીજો વ્યક્તિ એને એક્સેપ્ટ કરે છે, તો આ બંને વચ્ચેનો જે કોમ્બિનેશન બને છે એ કોમ્બિનેશન એ એગ્રીમેન્ટ કહેવાય છે. એટલે એક વ્યક્તિએ પ્રપોઝલ કરેલો છે, રાઈટ, અને બીજો વ્યક્તિ એને
एक्सेप्ट करे छे। तो आ बने नो जे कॉम्बिनेशन बने एने एग्रीमेंट कहवाय। तो अहींया प्रपोजल प्लस एक्सेप्टन्स इज इक्वल टू एग्रीमेंट स्टेप नंबर वन। स्टेप नंबर टू, एग्रीमेंट प्लस इनफोर्सेबल इनफोर्सेबल बाय लॉ इनफोर्सेबल बाय लॉ इज कॉल्ड एज कॉन्ट्रैक्ट। એ કહેવાય છે કોન્ટ્રાક્ટ। મતલબ જે એગ્રીમેન્ટ આવે છે, જે એગ્રીમેન્ટ કરવામાં આવે છે, એ એગ્રીમેન્ટ કાયદા દ્વારા માન્ય હોવું જોઈએ। એટલે કે એ એગ્રીમેન્ટ કાયદા દ્વારા સ્વીકારેલું હોવું જોઈએ, એ એગ્રીમેન્ટ કાયદાએ માન્યતા આપેલું હોવું જોઈએ, તો એ બનશે કોન્ટ્રાક્ટ। કાયદો માન્યતા આપશે તો જ એ કોન્ટ્રાક્ટ બનશે। જો કાયદા દ્વારા એ એગ્રીમેન્ટને માન્યતા નહીં મળે તો એ કોન્ટ્રાક્ટમાં નહીં આવે। એટલે બેઝિકલી બીજી ડેફિનેશન કોન્ટ્રાક્ટની કેવી હોય, બીજી ડેફિનેશન તો આપણને એ મળશે, અ સેટ ઓફ પ્રપોઝલ વિચ ઇઝ accepted and enforceable by law, this agreement become contract। ખ્યાલ આવ્યો? એટલે જે પણ એગ્રીમેન્ટ છે એ કાયદા દ્વારા માન્ય હોવો જોઈએ। તો કોન્ટ્રાક્ટની જે ડેફિનેશન બીજી આપણને જાણવા મળે છે એ આ રીતે જાણવા મળે છે, સેકન્ડ ડેફિનેશન કોન્ટ્રાક્ટની, અ સેટ ઓફ પ્રપોઝલ વિચ ઇઝ એક્સેપ્ટેડ એન્ડ ઇન્ફોર્સેબલ બાય લો, This agreement become contract। એટલે કે એગ્રીમેન્ટ જે બને છે એ એગ્રીમેન્ટ કાયદા દ્વારા માન્ય હોવું જોઈએ, ઇન્ફોર્સેબલ બાય લો। જો કાયદા દ્વારા માન્ય હશે તો જ એ કોન્ટ્રાક્ટમાં કહેવાશે, જો કાયદા દ્વારા માન્ય નહીં હોય તો એ કોન્ટ્રાક્ટ કહેવાશે નહીં। એક્ઝામ્પલ તરીકે તમને સમજાવું, Mr. A asked to Mr. B, Mr. A asked to Mr. B for gambling of card game business in partnership। In partnership। तो अहिया देखो, मिस्टर ए मिस्टर बी ने गेम्बलिंग नी पार्टनरशिप करवा माटे प्रपोजल कर्यु छे। वेधर इट इज લાયબલ ઇન લો, શું એ કાયદા દ્વારા માન્ય છે કે એ વ્યક્તિએ બી વ્યક્તિને કીધું કે આપણે ગેમ્બલિંગનો બિઝનેસ કરીએ, એની આપણે પાર્ટનરશિપ કરીએ, કાર્ડ ગેમ પત્તાની રમતનો બિઝનેસ કરીએ, તો એ બિઝનેસ આપણે કરીએ, કાર્ડ ગેમનો બિઝનેસ કરીએ, તો શું એ ભારતમાં માન્ય છે? તો જવાબ આવશે ના। તો આ જે કોન્ટ્રાક્ટ કરવાનું કીધું એ કાયદા દ્વારા માન્ય નથી, છે માન્ય નથી। તો પ્રપોઝલ કર્યું બી વ્યક્તિને, બી વ્યક્તિએ હા પણ પાડી, પણ
प्रपोजल कर्यु अने बी व्यक्ति हा पड़ी एटले एग्रीमेंट थई गयो। पण आपणा त्यां जुगार रमवू ए कायदा द्वारा मान्य छे, आपणा इंडियामां जुगार रमवू ए कायदा द्वारा मान्य छे? तो के ना, तो ए वस्तु कायदा द्वारा मान्य नथी। एटले प्रपोजल थई गयुं, सांभळजो, प्रपोजल थई गयुं, एक्सेप्टन्स थई गयुं, एग्रीमेंट बनी गयुं, पण आ एग्रीमेंट कायदा द्वारा मान्य छे? तो के ना, तो जे कायदा द्वारा मान्य नथी तो ए कॉन्ट्राक्ट बनशे नहीं। ख्याल आयो? क्लियर? એટલે જે પ્રપોઝ કરવામાં આવે છે એ પ્રપોઝલ એક્સેપ્ટ કરવામાં આવે છે અને એ પ્રપોઝલ કાયદા દ્વારા માન્ય હોય, એટલે કે ઇન્ફોર્સેબલ બાય લો હોય, તો જ એ કોન્ટ્રાક્ટ બને છે। સેકન્ડ એક્ઝામ્પલ સમજાવું। મિસ્ટર એક્સ આસ્ક टू मिस्टर वाय, मिस्टर एक्स आस्क टू मिस्टर वाय फॉर सप्लाई ऑफ 100 ton गुड्स फॉर रुपीज 1 lakh इज एक्सेप्टेड बाय मिस्टर वाई, तो शू आ कॉन्ट्राक्ट कहवाशे? तो के यस, दिस इज कॉल्ड एज कॉन्ट्राक्ट। तो यस, आ कॉन्ट्राक्ट कहवाशे, आ कॉन्ट्राक्ट कहवाशे। केम कहवाशे? कारण के मिस्टर एक्से मिस्टर वाई ने गुड्स सप्लाय करवानुं प्रपोजल करेलुं छे। तो गुड्स सप्लाय करवो ए लीगल छे? तो के हाँ। अने मिस्टर वाई एने एक्सेप्ट कर्युं छे, एक्से वाई ने कीधुं अने वाई एने एक्सेप्ट कर्युं। केटला रुपियानुं? 1 lakh rupees। तो ए कायदा द्वारा मान्य छे। एक्से प्रपोजल कर्यूं वाई ने, वाई एक्सेप्ट कर्यूं, वाई शू कर्यूं? एक्सेप्ट कर्यूं। एटले एक्स ए प्रपोजल करे छे सल टू वाई, वाई एक्सेप्ट प्रपोजल ऑफ एक्स, वाई ए एक्स नू प्रपोजल एक्सेप्ट करे छे। अने आ बन्ने वस्तु ए इन्फोर्सेबल बाय लो, एटले के कायदा द्वारा आ बन्ने वस्तु मान्य छे, तो ए बने छे कॉन्ट्राक्ट। तो अहीं कॉन्ट्राक्ट बने छे। तो मित्रों, अहीं आपणने शुं शीखवा मळ्युं के ज्यारे कोई अ सेट ऑफ प्रपोजल which is accepted and enforceable by law, એટલે કે પ્રપોઝલ કરવામાં આવે છે એ એક્સેપ્ટ કરવામાં આવશે અને કાયદા દ્વારા માન્ય હોય તો એ એગ્રીમેન્ટ બને છે, અને આવું એગ્રીમેન્ટ એ કોન્ટ્રાક્ટ બને છે। એટલે દેખો, અ પર્સન એક્સેપ્ટિંગ પ્રપોઝલ ફોર ડુ ઓર એબસ્ટ્રેક્ટ ફ્રોમ ડુઈંગ સમથિંગ, તમે એને એમ કીધું કે તમે મને સપ્લાય કરશો, તો એને હા પાડી એટલે પ્રપોઝલ એક્સેપ્ટ કર્યું, અથવા તો કરવા માટે કંઈક કરવા માટેની સંમતિ બતાવે છે, એટલે કાં તો વ્યક્તિ હા પાડે મતલબ કરે છે અથવા તો એ કાર્ય કરવાની સંમતિ બતાવે છે, ઇન રિટર્ન ઓફ સમ કન્સિડરેશન ઇઝ કોલ્ડ એઝ કોન્ટ્રાક્ટ। એટલે કે જે કાર્ય કરશે એની પાછળ કંઈક કન્સિડરેશન પણ હોવું જોઈએ, એટલે કન્સિડરેશન એટલે કંઈક વળતર હોવું જોઈએ। જેમ કે અહીંયા દેખો, 100 ton માલ મોકલવાનો છે અને એ પણ 1 lakh rupees, એટલે કે અહીંયા 100 ton માલ જશે, સામે કન્સિડરેશન કેટલા રૂપિયા આવશે? 1 lakh rupees। તો
એ કન્સિડરેશનના બદલામાં થાય તો જ એ કોન્ટ્રાક્ટ કહેવાશે. દેટ મીન્સ કે જે ઇકોનોમિકલ ટ્રાન્ઝેક્શન છે, જે લીગલી ટ્રાન્ઝેક્શન છે, જેની અંદર કોઈ કન્સિડરેશન આવે છે એ જ કોન્ટ્રાક્ટ કહેવાશે. નો કન્સિડરેશન ઇઝ નો કોન્ટ્રાક્ટ. નો કન્સિડરેશન ઇઝ નો કોન્ટ્રાક્ટ. એટલે કે જો એમાં કોઈ કન્સિડરેશન ના હોત, કોઈ પૈસા ના હોત, તો એ કોન્ટ્રાક્ટ ના કહેવાય. કન્સિડરેશન છે, પૈસા છે, તો જ કોન્ટ્રાક્ટ કહેવાય. જેમ કે કોઈ સોશિયલ ઇન્વિટેશન, સોશિયલ ઇન્વિટેશન એ તમે કોઈને આપો છો, સોશિયલ ઇન્વિટેશન, તો એ કોન્ટ્રાક્ટ નહીં કહેવાય, ઇઝ નોટ કોન્ટ્રાક્ટ. સોશિયલ ઇન્વિટેશન એ કોન્ટ્રાક્ટ નહીં કહેવાય. એક્ઝામ્પલ તરીકે સમજાવું કે જેમાં કન્સિડરેશન હોય તો જ એ કોન્ટ્રાક્ટ કહેવાશે, કન્સિડરેશન હશે તો જ કોન્ટ્રાક્ટ કહેવાશે. નો કન્સિડરેશન ઇઝ નો કોન્ટ્રાક્ટ. એક્ઝામ્પલ તરીકે આપણે સમજીએ, સોશિયલ ઇન્વિટેશન ઇઝ નોટ કોન્ટ્રાક્ટ. લેખો તમને સમજાવું. તમે તમારા મિત્રને તમારા ત્યાં જમવાનું આમંત્રણ આપો. મિસ્ટર એ ઇન્વાઇટ ફોર ડિનર ટુ હિઝ ફ્રેન્ડ મિસ્ટર બી. મિસ્ટર એ બીને ડિનર માટે ઇન્વિટેશન આપ્યું. ઇઝ એક્સેપ્ટેડ બાય મિસ્ટર બી. મિસ્ટર બીએ એક્સેપ્ટ કર્યું. તો એ બીને ડિનર માટે ઇન્વિટેશન આપ્યું, તો એ પ્રપોઝલ કર્યો, દરખાસ્ત કરી, અને બીએ એને એક્સેપ્ટ પણ કર્યું. બીએ એ પ્રપોઝલને એક્સેપ્ટ કર્યું. સાંભળજો, તો આ એક એગ્રીમેન્ટ થયું. લેટર ઓન ડ્યુ ટુ સમ વર્ક મિસ્ટર બી ડીને ઓર કેન્સલ ધીસ ડિનર પ્રોગ્રામ. તો સાંભળજો, એ બીને પ્રપોઝલ કર્યો, બી એક્સેપ્ટ કર્યું, તો આ એગ્રીમેન્ટ બન્યું. હવે મને એમ કહો કે આ એગ્રીમેન્ટ કોન્ટ્રાક્ટ કહેવાશે. અને માની લો કે બીએ પાછળથી ડિનર કરવાનું કેન્સલ કર્યું, તો શું એ વ્યક્તિ બી ઉપર કેસ કરી શકશે કે મેં તને ડિનર ખાવાનું કીધું હતું, તે હા પાડીને, એટલે આપણે કોન્ટ્રાક્ટ થઈ ગયો, હવે તું નથી આવ્યો એટલે મારા ઘરે જમવાનું બગડ્યું, એટલે તારા ઉપર હું કેસ કરી નાખું. આવો કેસ થઈ શકશે? પ્રશ્ન સમજો, વાયબલ ક્વેશ્ચન છે, સમજવા જેવું છે. એ વ્યક્તિએ બી વ્યક્તિને ડિનર માટે ઇન્વિટેશન આપ્યું અને બીએ એક્સેપ્ટ કર્યું, રાઈટ? તો પ્રપોઝલ પ્લસ એક્સેપ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ એગ્રીમેન્ટ. આટલું તો આપણે સમજ્યા કે એક વ્યક્તિ પ્રપોઝ કરે છે અને બીજો એનો સ્વીકાર કરે છે, તો એટલું એગ્રીમેન્ટ બને. એટલું તો આપણે શીખ્યા. પણ બી વ્યક્તિ એની ના પાડી દેશે તો શું એ કોન્ટ્રાક્ટ બનશે? પ્રશ્નનો એવો જવાબ આવે છે કે બી વ્યક્તિ એની ના પાડી દેશે તો એ કોન્ટ્રાક્ટ બનશે. પહેલાં તો પહેલો પ્રશ્ન થાય કે એ વ્યક્તિએ બી વ્યક્તિને ડિનર માટેની વાત કરી અને બીએ એનો એક્સેપ્ટ કર્યો, તો પહેલો તો પ્રશ્ન એ થાય કે આ વસ્તુ કોન્ટ્રાક્ટ બનશે? એ બીને કીધું ને બીએ એનો એક્સેપ્ટ કર્યો, તો જવાબ આવશે ના. સોશિયલ ઇન્વિટેશન ઇઝ એ નોટ કોન્ટ્રાક્ટ, ઇટ ઇઝ એ જસ્ટ વન કાઇન્ડ ઓફ સોશિયલ રિલેશનશીપ. અહીંયા કોઈ કન્સિડરેશન નથી કે એ વ્યક્તિએ બીને ઇન્વિટેશન આપ્યું, બી એના ત્યાં જમવા આવવાનો છે, એ અને બી સાથે બેસીને હસી મજાક કરશે, જમશે, મિત્રતા છે, ભાઈબંધી છે, જમે, તો એમાં કોઈ સોશિયલ ઇન્વિટેશન છે, એની અંદર કોઈ કોન્ટ્રાક્ટ બનતો નથી. સોશિયલ ઇન્વિટેશન ઇઝ નોટ કન્સિડરેડ એઝ કોન્ટ્રાક્ટ. અને અહીંયા કોઈ
કન્સિડરેશન નથી કે સોશિયલ ઇન્વિટેશનમાં કોઈ કન્સિડરેશન નથી, એ મિત્રતાના નાતે જવાનું છે એટલે અહીંયા કોઈ કન્સિડરેશન નથી. એટલે આવું કોઈ સોશિયલ ઇન્વિટેશન હોય તો એ કોન્ટ્રાક્ટની અંદર આવશે. ખ્યાલ આવે? મિસ્ટર એ બીને ખાલી ઇન્વાઇટ કરે છે ખાવા માટે તો એ સોશિયલ ઇન્વિટેશન કહેવાય, તો એ કોન્ટ્રાક્ટ બનશે નહીં. ક્લિયર? તો જે કોન્ટ્રાક્ટની પાછળ કન્સિડરેશન હોય, કંઈક પૈસા હોય, પૈસાની લેવડ દેવડ થતી હોય, પૈસાથી લેવડ દેવડ થતી હોય તો જ કોન્ટ્રાક્ટ કહેવાશે. વિધાઉટ કન્સિડરેશન નો કોન્ટ્રાક્ટ. સોશિયલ ઇન્વિટેશનમાં કોઈ પૈસા હતા નહીં તો એ કોન્ટ્રાક્ટમાં આવશે નહીં. ખ્યાલ આવ્યો? લીગલ હોવું જોઈએ, કંઈક કન્સિડરેશન હોવું જોઈએ તો એ કોન્ટ્રાક્ટ બને છે. ખ્યાલ આવી ગયો? એટલે આના પરથી આપણે એક એવું સેન્ટેન્સ મળે છે, આ એક બે માર્ક્સનો ક્વેશ્ચન મોસ્ટ ટાઈમ બી આવો પૂછાય છે કે એવરી કોન્ટ્રાક્ટ ઇઝ એગ્રીમેન્ટ બટ એવરી એગ્રીમેન્ટ ઇઝ નોટ કોન્ટ્રાક્ટ. એટલે કે મિત્રો, દરેક કોન્ટ્રાક્ટ એ પહેલાં એગ્રીમેન્ટ હોય છે. દરેક કોન્ટ્રાક્ટ એ પહેલાં એગ્રીમેન્ટ હોય છે. કોન્ટ્રાક્ટ બનતા પહેલાં એનું શું થાય? એગ્રીમેન્ટ. પણ દરેક એગ્રીમેન્ટ એ કોન્ટ્રાક્ટ હોતા નથી. દરેક કોન્ટ્રાક્ટ બનવા પહેલાં એ એગ્રીમેન્ટ હોય છે, કારણ કે પ્રપોઝલ પ્લસ એક્સેપ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ એગ્રીમેન્ટ, અને એગ્રીમેન્ટ ઇન્ફોર્સેબલ બાય લો ઇઝ કોન્ટ્રાક્ટ. બટ દરેક એગ્રીમેન્ટ એ કોન્ટ્રાક્ટ નથી હોતા. એગ્રીમેન્ટ ઘણા બધા થાય, પણ એ બધા એગ્રીમેન્ટ શક્ય નથી કે કોન્ટ્રાક્ટ હોય જ. રાઈટ? એગ્રીમેન્ટ ઘણા બધા થાય છે, પણ જરૂરી નથી કે થયેલા બધા જ એગ્રીમેન્ટ કોન્ટ્રાક્ટ હોય. જેમ કે તમે એ વ્યક્તિ બી વ્યક્તિને એના ત્યાં ડિનર માટે બોલાવે છે, તો બી વ્યક્તિ એના ત્યાં ડિનર માટે જશે. રાઈટ? એ વ્યક્તિ બીને ડિનર માટે બોલાવે છે, તો બી વ્યક્તિ ડિનર માટે જશે, તો એ સોશિયલ છે, એમાં કોઈ કન્સિડરેશન નથી આવ્યું, તો જરૂરી નથી કે એગ્રીમેન્ટ બન્યું, પણ એ કોન્ટ્રાક્ટ કહેવાય નહીં. એ વ્યક્તિએ બી વ્યક્તિને ગેમ્બલિંગનો બિઝનેસ કરવાનું કીધું અને બીએ એક્સેપ્ટ પણ કર્યું, તો એગ્રીમેન્ટ બન્યું, પણ એ કાયદા દ્વારા માન્ય નથી. એ એગ્રીમેન્ટ કાયદા દ્વારા માન્ય નથી, તો એ કોન્ટ્રાક્ટ કહેવાશે નહીં. એટલે કે પ્રપોઝલ પ્લસ એક્સેપ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ એગ્રીમેન્ટ બને છે, પણ બધા જ એગ્રીમેન્ટ એ કોન્ટ્રાક્ટ બનતા નથી. જે એગ્રીમેન્ટ કાયદા દ્વારા માન્ય હોય, જે એગ્રીમેન્ટમાં કન્સિડરેશન આવતું હોય, જે એગ્રીમેન્ટ લીગલ પાર્ટીએ કર્યા હોય, એ જ એગ્રીમેન્ટ માન્ય ગણવામાં આવે છે અને એ જ કોન્ટ્રાક્ટમાં આવે છે. જે એગ્રીમેન્ટ એ લીગલ વ્યક્તિએ નથી કર્યા, એવા કોન્ટ્રાક્ટની અંદર આવતા નથી. ખ્યાલ આવ્યો? એટલે સોશિયલ ઇન્વિટેશન હતું તો એ કોન્ટ્રાક્ટમાં આવે નહીં. એટલે આના પરથી આપણને આ બે માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય છે કે એવરી કોન્ટ્રાક્ટ ઇઝ અ એગ્રીમેન્ટ બટ એવરી એગ્રીમેન્ટ ઇઝ નોટ કોન્ટ્રાક્ટ. એટલે કે દરેક કરાર થતાં પહેલાં એ એગ્રીમેન્ટ હોય છે, સમજૂતી હોય છે, પરંતુ દરેક સમજૂતી એટલે કે દરેક એગ્રીમેન્ટ એ કરાર હોતા, કોન્ટ્રાક્ટ હોતા નથી. કેમ નથી હોતા? કારણ કે બધા એગ્રીમેન્ટ બને છે એ જરૂરી નથી કે લોફુલી હોય, કે જરૂરી નથી કે બધા લીગલી હોય. જે લીગલી હોય, લોફુલી હોય, એ જ કોન્ટ્રાક્ટમાં કન્વર્ટ થાય છે. જે એગ્રીમેન્ટ લીગલી હોય, લોફુલી હોય, એ જ કોન્ટ્રાક્ટમાં કન્વર્ટ થાય છે. જે એગ્રીમેન્ટ લીગલી કે લોફુલી નથી, એવા કોન્ટ્રાક્ટમાં કન્વર્ટ થતા નથી. રાઈટ? તો એ આપણને અહીંયા શીખવા મળ્યું કે જે પ્રપોઝલ કરવામાં આવે છે એનું એક્સેપ્ટ કરવામાં આવે તો એ પ્રપોઝલ અને એક્સેપ્ટન્સ થાય એટલે એગ્રીમેન્ટ બને, અને એગ્રીમેન્ટ લીગલી હોય, ઇન્ફોર્સેબલ બાય લો હોય, અને એની અંદર કન્સિડરેશન આવતું હોય, લીગલ પાર્ટીએ કર્યું હોય, તો જ એ કોન્ટ્રાક્ટ બને છે. એટલે દરેક કોન્ટ્રાક્ટ બનતા પહેલાં એ એગ્રીમેન્ટ બને, અને પછી એ લોફુલી હોય તો જ એ કોન્ટ્રાક્ટ બને છે. એટલે એવરી એગ્રીમેન્ટ ઇઝ કોન્ટ્રાક્ટ.
એવરી સોરી કોન્ટ્રાક્ટ ઇઝ એગ્રીમેન્ટ. દરેક કોન્ટ્રાક્ટ એ એગ્રીમેન્ટ તો હોય જ છે, કારણ કે એગ્રીમેન્ટ વિના કોન્ટ્રાક્ટ બને નહીં. ખ્યાલ આવ્યો? દરેક કોન્ટ્રાક્ટ એ પહેલાં એગ્રીમેન્ટ તો હોય જ છે, કારણ કે એગ્રીમેન્ટ વિના કોન્ટ્રાક્ટ બને નહીં. પણ સામે બીજો પ્રશ્ન શું કહે છે કે એવરી એગ્રીમેન્ટ ઇઝ એ નોટ કોન્ટ્રાક્ટ, કે જેટલા એગ્રીમેન્ટ કર્યા જરૂરી નથી કે બધા કોન્ટ્રાક્ટ હોય જ. જે લીગલી છે એગ્રીમેન્ટ એ જ કોન્ટ્રાક્ટની અંદર આવે, જે લીગલી નથી, જે વેલિડ નથી, એવા એગ્રીમેન્ટ કોન્ટ્રાક્ટમાં આવશે નહીં. ખ્યાલ આવ્યો? જે લીગલી કે વેલિડ નથી એવા એગ્રીમેન્ટ કોન્ટ્રાક્ટમાં આવશે નહીં. એટલે આ બે માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય તો એનો આન્સર તમને આવડવો જોઈએ કે કોન્ટ્રાક્ટ બનતા પહેલાં એ એગ્રીમેન્ટ બને છે, અને એગ્રીમેન્ટ લીગલી હશે તો કોન્ટ્રાક્ટમાં કન્વર્ટ થવાનું જ છે. પણ જેટલા એગ્રીમેન્ટ બન્યા છે એ જરૂરી નથી કે બધા કોન્ટ્રાક્ટ બને જ. જેટલા એગ્રીમેન્ટ બન્યા છે એનું જરૂરી નથી કે બધા કોન્ટ્રાક્ટ બને જ, કારણ કે એગ્રીમેન્ટ બધા બની ગયા પણ શક્ય નથી કે બધાએ કોન્ટ્રાક્ટમાં કન્વર્ટ થાય, એવું પોસિબલ છે નહીં. એટલે આ બે માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય તો તમને આવડવું જોઈએ. ક્લિયર? તો આજે આપણને અહીંયા આ શીખવા મળ્યું કે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટની અંદર શું કહેવા માગે છે, કોન્ટ્રાક્ટ કોને કહેવાય, પ્રપોઝલ એક્સેપ્ટન્સ એગ્રીમેન્ટ થયું, એગ્રીમેન્ટ ઇન્ફોર્સેબલ બાય લો થયું એટલે કોન્ટ્રાક્ટ બન્યું, એની આપણે ડેફિનેશન દેખી. અ સેટ ઓફ પ્રપોઝલ એટલે કે પ્રપોઝલનો સેટ વિચ ઇઝ એક્સેપ્ટેડ એન્ડ ઇન્ફોર્સેબલ બાય લો, એક્સેપ્ટ કરવામાં આવ્યો છે અને કાયદા દ્વારા માન્ય છે, એ એગ્રીમેન્ટ બને છે. લો ધીસ એગ્રીમેન્ટ ઇઝ બીકમ એગ્રીમેન્ટ લો ઇઝ બીકમ એગ્રીમેન્ટ અને પછી અહીંયાથી આ રીતે આવશે ઇઝ બીકમ એગ્રીમેન્ટ એન્ડ ધીસ એગ્રીમેન્ટ વિચ બીકમ કોન્ટ્રાક્ટ એટલે કે ઇન્ફોર્સેબલ બાય લો ઇઝ બીકમ એગ્રીમેન્ટ એન્ડ ધીસ એગ્રીમેન્ટ બીકમ કોન્ટ્રાક્ટ એટલે આવો એગ્રીમેન્ટ એ કોન્ટ્રાક્ટ બને છે. અ સેટ ઓફ પ્રપોઝલ વિચ ઇઝ એક્સેપ્ટન્સ એટલે અહીંયા આવશે, એક મિનિટ ઉભારો, આ ડેફિનેશન અહીંયાથી એક મિનિટ ઉભારો, આ વાક્ય કાપી નાખો, અહીંયાથી કાપી નાખીએ છીએ. અ સેટ ઓફ પ્રપોઝલ વિચ ઇઝ એક્સેપ્ટેડ એન્ડ ઇન્ફોર્સેબલ બાય લો ધીસ એગ્રીમેન્ટ બીકમ કોન્ટ્રાક્ટ. બસ આ રીતે જ રાખીશું કે પ્રપોઝલનો સેટ છે જે એક્સેપ્ટ કરવામાં આવ્યો છે એન્ડ ઇન્ફોર્સેબલ બાય લો જેને કાયદા દ્વારા માન્યતા મળી છે, ધીસ એગ્રીમેન્ટ બીકમ કોન્ટ્રાક્ટ, એ એગ્રીમેન્ટ કોન્ટ્રાક્ટ બની જાય છે. બસ આ રીતે જ રાખીશું, એમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. આ રીતે જ રાખીશું અને એમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. બરાબર છે. સેટ ઓફ પ્રપોઝલ વિચ ઇઝ એક્સેપ્ટેડ એન્ડ ઇન્ફોર્સેબલ બાય લો ધીસ એગ્રીમેન્ટ બીકમ કોન્ટ્રાક્ટ, એ એગ્રીમેન્ટ કોન્ટ્રાક્ટ બને છે. બરાબર છે. પ્રપોઝલ શું કહેવાય ખબર પડી ગઈ? ટુ મેક રિક્વેસ્ટ ફોર ડુ ઓર ડુઈંગ સમથિંગ, કંઈક કર્યું અથવા કરવાની કોઈક રિક્વેસ્ટ કરવામાં આવે છે તો લીગલી વસ્તુ કે જે માન્યતા હોય એવી, મતલબ કંઈક કર્યું કે કરવાની કોઈ રિક્વેસ્ટ કરવામાં આવે છે તો એ પ્રપોઝલમાં આવે છે. અને એ જ્યારે પ્રપોઝલને એક્સેપ્ટ કરવામાં આવે, વેન અ પર્સન એક્સેપ્ટિંગ કન્સર્ન ફોર પ્રપોઝલ ઇઝ કોલ્ડ એઝ એક્સેપ્ટન્સ ફોર ડુઈંગ સમથિંગ, જ્યારે કોઈ વ્યક્તિ એ કાર્ય કરવાની મંજૂરી આપે છે કે સ્વીકાર કરે છે કે હા એ કાર્ય કરવા માટે તૈયાર છે, કોઈ વ્યક્તિ એ કાર્ય કરવા માટે પોતાની મંજૂરી બતાવે છે કે એ કાર્ય કરવા માટે તૈયાર છે તો એ શું કહેવાય છે? એક્સેપ્ટન્સ. ખ્યાલ આવ્યો? અને પછી એગ્રીમેન્ટ શું કહેવાય? વેન અ પ્રપોઝલ આર મેડ બાય સમ પર્સન વિચ ઇઝ એક્સેપ્ટેડ બાય અધર પર્સન ઇઝ કોલ્ડ કોમ્બિનેશન ઓફ ધીસ ટુ થિંગ ઇઝ એગ્રીમેન્ટ. આ જે બે વસ્તુનું કોમ્બિનેશન બને છે, પ્રપોઝલ અને એક્સેપ્ટન્સનું, એ કોન્ટ્રાક્ટ, એ એગ્રીમેન્ટ બને છે. અને આવું એગ્રીમેન્ટ કાયદા દ્વારા માન્ય બને, ઇન્ફોર્સેબલ બાય લો, એટલે બને કોન્ટ્રાક્ટ. અ પર્સન એક્સેપ્ટિંગ પ્રપોઝલ ઓફ ડુ ઓર એબસ્ટ્રેક્ટ ફ્રોમ ડુઈંગ સમથિંગ ઇન રિટર્ન ઓફ સમ કન્સિડરેશન ઇઝ કોલ્ડ કોન્ટ્રાક્ટ. એના આપણે એક્ઝામ્પલ પણ દેખી લીધો કે એ બીને ગેમ્બલિંગ માટે ઇન્વિટેશન આપ્યું બિઝનેસ માટે, તો એ લીગલ નથી તો એ કોન્ટ્રાક્ટ બનશે નહીં, નો કોન્ટ્રાક્ટ.
तो अहीं कॉन्ट्राक्ट बनशे नहीं, कारण के लीगली नहीं, कायदा द्वारा मान्य नहीं। एक्स ए वाई ने गुड सप्लाय करवानो इन्विटेशन आप्यो तो ये वेलिड छे, लीगल छे, तो ये प्रपोजल एक्सेप्ट थशे अने कॉन्ट्राक्ट बने छे, राइट। एटले के जेमा कंसिडरेशन होय तो ज कॉन्ट्राक्ट कहेवाशे, सोशल इन्विटेशन के जेमा कंसिडरेशन नहीं तो कॉन्ट्राक्ट कहेवाशे नहीं। ए बी ने डिनर माटे इन्विटेशन आप्यो तो ये लीगल छे पण एमां कंसिडरेशन नहीं तो ये कॉन्ट्राक्ट में कन्वर्ट नहीं थाय, एग्रीमेंट कहेवाशे पण कॉन्ट्राक्ट कहेवाशे नहीं। एग्रीमेंट कहेवाशे सोशल इन्विटेशन पण ये कॉन्ट्राक्ट कहेवाशे नहीं। એટલે કોન્ટ્રાક્ટની અંદર શું કહે છે, એવરી કોન્ટ્રાક્ટ ઇઝ એન એગ્રીમેન્ટ, કોન્ટ્રાક્ટ બનતા પહેલાં એગ્રીમેન્ટ હોય છે, બટ એવરી એગ્રીમેન્ટ ઇઝ નોટ કોન્ટ્રાક્ટ, દરેક એગ્રીમેન્ટ એ કોન્ટ્રાક્ટ હોતા નથી, ખ્યાલ આવી ગયો। તો આજે આપણે આટલા સુધી રાખીએ છીએ, નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ઘણા બધા ટોપિક શીખવાના છે કે આવા કોન્ટ્રાક્ટ કોણ કોણ કરી શકે, કેવી રીતે થાય, કોન્ટ્રાક્ટ માટેના એસેન્શિયલ વસ્તુ શું છે, એના નેચર શું છે, કોણ કોન્ટ્રાક્ટ ના કરી શકે, કયા કયા કોન્ટ્રાક્ટના અંદરના સ્ટેપ આવે છે, કયા કયા એના એલિમેન્ટ આવે છે, આ બધા ટોપિક આપણે ભણવાના છે, જે આપણે વન બાય વન ભણીશું। તો આજે આપણે આટલા સુધી રાખીએ છીએ, ગુડ બાય, જય હિન્દ।